આ વિડીયોમાં આપણે મેન્ડલના દ્વિસંકળનો પ્રયોગ ભણીશું। હાય, કેમ છો મિત્ર? તો ચલો આજે આપણે નવો એક ટોપિક જે બાકી હતો થોડોક, પેજ નંબર તમારી NCERTની ચોપડી જે આપેલી છે એમાં પેજ નંબર 78 ઉપર જે આપણે બહુ વૈકલ્પિક કારકો ચલાવ્યા હતા ગઈકાલે, એટલે કે સહપ્રભાવિતા, ABO જૂથ, એમાં ABO જૂથ વિશે માહિતી આપી હતી। એમાં એના નીચેનો એક ફકરો આપ્યો છે, એ ફકરાની અંદર એક પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્ન હું તમને લખ્યો નથી પણ બોલું છું। વટાણાના બીજના આકાર અને તેમાં સ્ટાર્ચના કણોના સંશ્લેષણની અસર સર્જતા જનીન વિશે સમજાવો। ફરીથી બોલું છું, વટાણાના બીજના આકાર અને તેમાં સ્ટાર્ચ કણોના સંશ્લેષણની અસર સર્જતા જનીન વિશે સમજણ આપો। ચલો શરૂ કરીએ, આપણે આના જવાબની અંદર શું કહેવા માગે છે, બરાબર? હવે અહીં તમને ઉત્તરમાં શું લખ્યું કે કેટલીક વખતે એક જનીન એક કરતાં વધારે અસર બનાવતા હશે। ઉદાહરણ તરીકે વટાણામાં બીજનો આકાર જે કહીએ, બીજનો આકાર બે પ્રકારે થાય છે વટાણામાં, એક આવે છે ગોળ અને બીજા આવે છે ખરબચડા, બરાબર? અહીં બતાવ્યું, જો ખરબચડા અને ગોળ, બરાબર? અને પછી એના માટે હું તમને લખ્યું છે કેપિટલ બી અને સ્મોલ બી, બીજના આકાર માટે, કે જ્યારે કેપિટલ બી આવશે તો બીજ જે હશે એ કેવું બનતું હશે, ગોળ બનશે, અને જ્યારે સ્મોલ બી આવશે ત્યારે બીજ કેવું બનતું હશે, ખરબચડું બનતું હશે, બરાબર? આ યાદ રાખજો। અને સાથે સાથે આ બંને જનીનો શું કરતા હશે, સ્ટાર્ચ કણોનું સંશ્લેષણનું નિયંત્રણ પણ એ લોકો જ કરતા હોય છે, સ્ટાર્ચના કણોનું નિયંત્રણ પણ આ બંને જ કરતા હશે, બરાબર? હવે ધ્યાનથી આમ કઈ રીતે થઈ રહ્યું છે, તો જ્યારે કેપિટલ બી આવશે, તમે ધ્યાનથી જુઓ, સમયુગ્મી કહેવાય ને, નહીં પ્રભાવી કે પ્રછન્નની વાત નહીં કરતા, ખાલી અત્યારે વાત કરીએ કે કેપિટલ બી એટલે સમયુગ્મી, તો એ વખતે સ્વરૂપ પ્રકાર કેવું બને એમ, તો ગોળ અને બીજ કેવું બનતું હશે, ગોળાકાર બીજ બનતું હશે એમ, બરાબર? અને જ્યારે એ આવતું હશે સમયુગ્મી, પણ કેવું છે, સ્મોલ બી વાળું, ત્યારે બીજ કેવું બનતું હશે, ખરબચડું। જો આકાર માટે કહીએ તો આ પ્રભાવી છે, બરાબર? અને આ કેવું થતું હશે, પ્રછન્ન। કઈ રીતે ખબર પડશે, તો જ્યારે આ બંને વિષમયુગ્મી હોય, એટલે કેપિટલ બી અને સ્મોલ બી બંને સાથે આવ્યા છે, તો તમે ધ્યાનથી જો, બીજ કેવું બની રહ્યું છે, ગોળ બની રહ્યું છે, એટલે આપણને શું ખબર પડી જાય કે આકાર માટે કેપિટલ બી કેવું હશે, પ્રભાવી છે, જ્યારે સ્મોલ બી કેવું હશે, પ્રછન્ન છે, બરાબર? ઓકે, હવે આ કેપિટલ બી જે આવેલું છે ને, એ મોટા કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ કરે છે, અને સ્મોલ બી જે આવશે ને, નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ કરે છે। તો હવે સિમ્પલ વસ્તુ છે કે જો આ કેપિટલ બી પ્રભાવી હોય અને સ્મોલ બી પ્રછન્ન હોય, સ્ટાર્ચ કણોના નિર્માણની વાત કરીએ તો એ વખતે જ્યારે આ બંને ભેગા થતા હશે તો સ્ટાર્ચ કણોનું કદ કેવું હોવું જોઈએ, મોટા કદના હોવું જોઈએ, પણ એ તમે ધ્યાનથી જો, કેવા બનતા હશે, મધ્યમ કદના આવે છે, એટલે કે જ્યારે સ્ટાર્ચના કણોના કદની વાત કરીએ ને, આપણે સ્ટાર્ચના કણોનું જ્યારે સર્જન થતું હશે, જ્યારે એના કણોની વાત કરીએ તો એ વખતે એ કેવા બનતા હશે, મધ્યમ કદના, મતલબ કે અહીંયા અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે, મતલબ કે કેપિટલ બી સંપૂર્ણ રીતે વ્યક્ત નથી થઈ શકતું, કેપિટલ બી અને સ્મોલ બી બંને સાથે વ્યક્ત થાય છે, માટે સ્ટાર્ચ કણોનું જે કદ બનતું હશે એમાં મધ્યમ કદ આવે, પણ જ્યારે એનો ગોળાકાર બીજ બનવાના હશે ત્યારે કેપિટલ બી કેવું થઈ જતું હશે, પ્રભાવી બનતું હશે, અને સ્મોલ બી કેવું બનતું હશે, પ્રછન્ન બનતું હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે છે ને આ પ્રશ્નનો જવાબ લખવાનો, જે તમારા ચોપડીમાં લખેલો છે, બરાબર, જે તમને અહીં સુધી આપેલો છે, બસ આવું જ લખ્યું તમારા ચોપડીની અંદર, પણ થોડુંક આપણે અલગ અલગ પાડી દીધું, એને બધું મિક્સ કરેલું છે, બરાબર બાળકો? તો આ એક પ્રશ્ન પૂરો થયો, હવે આજે આપણે બીજો એક પ્રશ્ન લઈશું, બીજો એક 4 માર્ક્સનો મહત્વનો પ્રશ્ન છે, જેનું નામ છે દ્વિસંકરણનો પ્રયોગ, બરાબર? અહીંયા નીચે જ લખેલો, જુઓ, બે જનીનોનું વારસાગમન કાં તો દ્વિસંકરણનો પ્રયોગ, આ પ્રયોગ પણ મેન્ડલે જ આપેલો હતો। હવે આ પ્રયોગ કઈ રીતે સમજવો છે આપણે, તો એ તમારી ચોપડી જે છે એની અંદર પેજ નંબર 79 ઉપર આ રહી આકૃતિ આપેલી છે, જુઓ ચોપડીમાં પેજ નંબર 79 ઉપર આ આકૃતિ આપેલી છે, આપણે આ આકૃતિનો ધ્યાનથી અભ્યાસ કરીએ, તો આને એક થોડુંક સહેજ મોટું કરી જેથી તમને બરાબર દેખાય, બરાબર બાળકો? ઓકે, હવે તમને બરાબર દેખાઈ રહ્યું હશે કે શું છે આ આકૃતિની અંદર શું દર્શાવી રહ્યું છે। ઓકે, તો ચલો શરૂ કરીએ, હવે તમે ધ્યાનથી જુઓ, F1 પેઢી, તો તમને અહીંયા F1 પેઢી દેખાઈ રહી છે, જુઓ આ F1 પેઢી જે છે એ દેખાઈ રહી છે, બરાબર? હવે F1 પેઢીની અંદર કેવું છે, તમે બીજ જોઈ લો કેવું છે, ગોળ અને પીળું, એટલે ગોપી અને ગોપી કહીશું આપણે ટૂંકમાં, ગોપી, ગોળ અને પીળું, અને જ્યારે અહીંયા કેવું છે, ખરબચડું અને લીલું, એટલે ખલી, આ છે ખલી અને આ છે ગોપી, બરાબર? ગોપી એટલે ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા,
બરાબર, તો આપણે એની વાત કરીએ. ચલો તો જો આપણે ઝૂમ કરી લઈએ તમને બરાબર દેખાય. ચલો સરસ, હવે હું ફરીથી કહું છું, F1PD એટલે આ F1PD છે. તમે આની અંદર ધ્યાન કેન્દ્રિત કરો તો F1PD અંદર બીજ જે હશે એમાં ગોળ અને પીળા અને ખરબચરા અને લીલા, ટૂંકમાં રંગ, અને બીજું છે આકાર, આકાર અને રંગ, આ જવાબદાર છે. એટલે કે બે લક્ષણો લીધા, રંગ લીધો અને બીજો શું લીધો આપણે, આકાર, આ લીધું રંગ અને આકાર. હવે રંગ માટેના જે વાત કરીએ અને જે આકાર માટેની વાત કરીએ તો એની અંદર વાત કરીએ લક્ષણોની અંદર જનીનોના આપણે પ્રકાર લઈએ તો કેપિટલ આર અને સ્મોલ આર આવા બે પ્રકારના છે. જ્યારે આની અંદર કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર આવી રીતે છે. હવે ધ્યાનથી સાંભળજો કે જ્યારે કેપિટલ આર હોય ને ત્યારે બીજ કેવું બનવાનું હતું, ગોળ, બરાબર. અને જ્યારે એ કેપિટલ આર આવશે ત્યારે બીજ કેવું બનતું હશે, ખરબચડું, બરાબર. જ્યારે કેપિટલ વાય આવશે ત્યારે બીજ કેવું બનતું હશે, પીળું, ખાસ યાદ રાખજો. અને સ્મોલ વાય આવશે એટલે કેવું બનતું હશે, લીલું, બરાબર. એમાં હું તમને એ પણ કહી દઉં કે કેપિટલ આર છે ને એ આ સ્મોલ આર ઉપર પ્રભાવી છે, મતલબ કે ખરબચડું બીજ છે એના કરતાં ગોળ બીજ જે હશે એ પ્રભાવી છે. આકારમાં ગોળાકાર બીજ કેવું, ગોળાકાર કેવો છે, પ્રભાવી છે. જ્યારે રંગની વાત કરીએ તો કેપિટલ વાય છે ને સ્મોલ વાય ઉપર પ્રભાવી છે, એટલે કે પીળો રંગ છે ને લીલા રંગ ઉપર પ્રભાવી છે, પીળો રંગ છે એ લીલા રંગ ઉપર પ્રભાવી છે, બરાબર. તો આપણે F1PD ની અંદર કેવી રીતે નિર્માણ થતું હશે, તો F1PD માં તમે ધ્યાનથી જુઓ તો આમાંથી જનીન કયું આવતું હશે, આર, બરાબર. અને આમાંથી જનીન રંગ માટેનું કોણ આવતું હશે, કેપિટલ વાય. એવી રીતે આમાંથી રંગ માટેનું જનીન કોણ આવતું હશે, સ્મોલ વાય, બરાબર, સ્મોલ આર, તો સ્મોલ આર. અને આમાંથી કોણ આવતું હશે, સ્મોલ વાય, બરાબર. એટલે આ રીતે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, આવી રીતે બે જનીઓનું નિર્માણ થયું. હવે બંનેનું ફલન થાય તો તમે ધ્યાનથી જુઓ આવી રીતે જનીન બંધારણ બનશે, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. ગોપી બન્યા F1PD, આ પી પેઢી હતી. તો F1PD માં બધા જ બીજ કેવા બન્યા હતા, ગોપી, ગોળાકાર અને પીળા. કેમ આવું કીધું, કે મેં તમને પહેલાં જ કીધું કે કેપિટલ આર પ્રભાવી છે અને કેપિટલ વાય પ્રભાવી છે. આકારમાં કેપિટલ આર પ્રભાવી અને રંગમાં કેપિટલ વાય પ્રભાવી. જ્યાં સુધી કેપિટલ આર હશે ત્યાં સુધી બીજ ગોળ જ બનવાના છે, રાઉન્ડ જ બનશે. અને જ્યાં સુધી કેપિટલ વાય હશે ત્યાં સુધી બીજ યલો જ બનવાના છે, બરાબર. જ્યારે બંને નહીં હોય તો જ બીજનો આકાર કે રંગ બદલાશે. જ્યાં સુધી આ લોકો હાજર હશે ત્યાં સુધી એના આધારે જ એ લોકોના રંગના આકારનું નિર્માણ થશે. તો તમે ધ્યાનથી જો આની અંદર તમને છે ને આર અને વાય, કેપિટલ આર અને કેપિટલ વાય બંને દેખાયા, માટે તમારે ઊંધું ગાળીને શું લખી દેવાનું, ગોપી લખી જ નાખવાનું. જ્યારે જ્યારે પણ કેપિટલ વાય અને કેપિટલ આર, આર બંને સાથે આવતા હશે એટલે તમારે શું કરી શકવાનો છે કે બંને સાથે જ આવતા હશે. આ દ્વિસંકરણનો પ્રયોગ મેન્ડલે કરેલો હતો. દ્વિસંકરણનો મતલબ શું કીધું આપણે, કે એક સાથે બે લક્ષણોનું વારસાગમન, એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ. આની પહેલાં એક સંકરણનો પ્રયોગ હતો કે ફક્ત એક જ સંકરણને ધ્યાનમાં લઈને કરવાયેલો હતો, ફક્ત ઊંચાઈનું લક્ષણ જ લીધેલું હતું. જ્યારે અહીંયા શું કરેલું હતું, બે લક્ષણ, બીજમાં બે લક્ષણો આવ્યા, બીજની અંદર બે લક્ષણો. પહેલાં એક જ લક્ષણ હતું, ઊંચાઈ, એટલે કે છોડની ઊંચાઈ, કાં તો વધુ ઊંચાઈ કાં તો ઓછી ઊંચાઈ, બસ. એટલે કે ખાલી ઊંચાઈની વાત કરી હતી. હવે શું થયું છે, રંગ અને આકાર, તો બે લક્ષણો થયા ને, એક આકારનો લક્ષણ અને બીજું કયું લક્ષણ આવ્યું, રંગનું લક્ષણ. ચલો વાત કરીએ કે આ F1PD હતી એની અંદરથી સ્વફલન કરાવડાઈએ. તો F1PD ની અંદર સ્વફલન કરાવ્યા, તમારા ચોપડીની અંદર આયરે આકૃતિ આપેલી છે, બરાબર. આપણે આના જુદી નાની કરી તમને બરાબર દેખાય. હા, હવે આ F1PD છે, તો F1PD ની અંદર, આ ચોપડીની અંદર ચાર પ્રકારના જનીનોનું નિર્માણ થાય. આની અંદર ચાર પ્રકારના જન્યુનું નિર્માણ થાય. કઈ રીતે, તો જુઓ, કેપિટલ આર, કેપિટલ વાય, એકવાર એવું બનશે, કેપિટલ આર, કેપિટલ વાય. પછી કોણ બનતું છે, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય. અને એવી રીતે કેપિટલ આર, સ્મોલ વાય, અને પછી બંને સ્મોલ વાય. યાદ રાખો, એકવાર બંને કેપિટલ, પછી એકવાર એક કેપિટલ, એક સ્મોલ, એક કેપિટલ, એક સ્મોલ, અને બંને સ્મોલ. એવી રીતે તમારે અહીં કરી દેવાનું. આ જે છે એ માદા જન્યુઓ કહેવાય, અને આ જે છે એટલે કે અંડકો છે બધા, અને આ બધા જે છે એ પરાગરજ છે, નરજન્યુઓ બતાવેલા છે. હવે એ લોકોની અંદર કઈ રીતે ફલનની ક્રિયા થાય છે, બરાબર. તો ચાર પ્રકારના જન્યુઓ બીજા ચાર પ્રકારના જન્યુઓ સાથે 16 પ્રકારે ફલનની ક્રિયા કરશે, એટલે કે 16 બીજનું નિર્માણ થશે, બરાબર. તો આ 16 પ્રકારના જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. ઓકે, ચલો, હવે બરાબર દેખાય છે. તો આની અંદર હું કઈ રીતે બોલું છું તમે ધ્યાનથી જોજો. આ જે છે ને, આ જે રાઉન્ડ કરું છું, આ જે રાઉન્ડ કર્યા ને, એની અંદર આની સાથેની ફલનની ક્રિયા કરવાની, એટલે કે કેપિટલ આર અને કેપિટલ આર બે વખત આવશે,
કેપિટલ વાય અને કેપિટલ વાય બે અક્ષર આવશે. તો તમે ધ્યાનથી જો, કેપિટલ આર અને કેપિટલ વાય આવે ને, મેં શું કીધું, જ્યારે પણ કેપિટલ આર અને કેપિટલ વાય આવે એટલે જન્યુ, સોરી, બીજ કેવો બનતો હશે? ગોળ અને પીળા જ, ગોપી જ બનશે. તો તમે રંગ પણ જોઈ લો, ગોળ બતાવ્યો છે ને રંગ, સોરી, આકાર પણ કેવો બતાવ્યો, ગોળ, અને રંગ પણ કેવો બતાવ્યો, પીળો. ચોપડી એવી રીતે દર્શાવ્યું છે એટલે ગોપી બન્યા. હવે આનું ફરીથી આની સાથે ફલનની ક્રિયા કરાવીશું, સ્વફલન કરાવીશું. તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, બંનેની અંદર તમે ધ્યાનથી જો તો અહીં લખેલું છે. તો આની અંદર જે લખ્યું આપણે એ પણ કેવું બનશે? ગોપી. કેમ કે મેં હમણાં જો કીધું કેપિટલ આર અને કેપિટલ વાય હોય એટલે ગોળ અને પીળા જ બનશે, લખી જ નાખવાનું, ગોપી જ બનશે. ફરીથી આપણે આની ક્રિયા આની સાથે કરીએ આપણે, બરાબર. તો આ કેપિટલ આર અને એટલે કે આયરે પરાગ્રજ આવી, આયરે પરાગ્રજ આ બે ના આવી પણ આયરે જનીન બંધારણ દ્વારા પરાગ્રજ આવી. તો કેપિટલ આર અને કેપિટલ આર, બરાબર. પછી કેપિટલ વાય અને સ્મોલ વાય, ભલે આની અંદર બે વખત કેપિટલ આર આવ્યો અને એક વખત સ્મોલ કેપિટલ વાય આવ્યો, પણ એ ભૂલથી પણ એક વાર પણ આવું બંધારણ આવી ગયું એટલે ગોળ અને પીડા જ બનશે, ગોપી જ બનશે અહીંયા. એવી રીતે આની સાથે કરીએ આપણે, આ પરાગ્રજ આવશે ઉડીને કદાચ. તો પછી કેવું બનતું હશે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, તો પણ બીજ કેવા બનતા હશે? ગોપી જ બનવાના છે. એટલે ટૂંકમાં આનું તમારે શું કરવાનું છે? આ ચાર પરાગ્રજ સાથે વારાફરથી ફલનની ક્રિયા કરવાની. એટલે આપણે આ ગોપી અને ગોપી બની ગઈ. હવે આપણે શું કરીશું? આ અંડક લઈએ, તો કદાચ અંડકની અંદર આવા જનીન બંધારણ આવશે. તો ફરીથી આ ચાર પરાગ્રજ જે હશે એનું એક પછી એ કરીએ એટલે આ રીતે બન ગોપી બનશે, જોઈ લેજો તમે, બરાબર. અને કદાચ આ અંડક આવ્યું, તો અંડકની અંદર આવું જનીન બંધારણ આવ્યું, તો ફરીથી પાછા આ ચાર પરાગ્રજ એક એક અંદર મૂકતા જવાનો, ગુણાકાર કરતા જવાનો, તો બે ગોપી બનવાના છે. પણ અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ ભાગ થોડોક અલગ પડી જાય છે, બરાબર. એમાં કેપિટલ આર અને સ્મોલ વાય આવેલું છે. આની અંદર કેપિટલ આર અને સ્મોલ વાય, વિચારો શું આવે? કેપિટલ આર આવ્યો એટલે ગોળાકાર અને કેવા બનવાના, કેપિટલ આર આવશે એટલે ગોળ તો બનવાના. હવે પીળા બનવા તો કેપિટલ વાય જોઈએ ને, પણ કેપિટલ વાય નથી, સ્મોલ વાય છે. સ્મોલ વાય શેના માટે જવાબદાર હતા? લીલા રંગ માટે. તો અહીંયા શું બનશે? ગોલી. શું બનવાનું છે? આ બીજની અંદર ગોલી બનશે. ગોલીનો મતલબ શું થયો? ગોળ અને લીલા, બરાબર. હવે તમે અહીંયા પણ જોયો આનું બંધારણ. હવે આની અંદર શું થશે? આ જનીન બંધારણ હતું એના છેલ્લું આવ્યું, બરાબર. આની અંદર તો એની અંદર જનીન બંધારણ કેવું આવ્યું? કેપિટલ આર સ્મોલ આર, ધ્યાનથી જોઈ લો, અને બંને સ્મોલ વાય. હવે તમે ધ્યાનથી જોવો, કેપિટલ આર હોય એટલે આપણે શું કીધેલું કે ઊંધું ગાલીને તમારે કેપિટલ આર આવે એટલે ગોળ અને ગોપી લખી, સોરી, ગોળ લખી જ નાખવાનું. પણ અહીંયા કેપિટલ વાય નથી, માટે ફરીથી અહીં શું બનશે? ગોલી જ બનવાનો છે. તો આ બંને કેવા બન્યા? ગોળ અને લીલા. ગોલી એટલે ગોળ અને લીલા. ચલો હવે અહીંયા જો, અહીં તો ગોપી બન્યું એટલે કે આની સાથે આનું ફલન કરીએ એટલે ગોલી બની, બરાબર. અને ક્લિયર કરીને ફરીથી નવેસરથી દર્શાવીએ આપણે. આની સાથે આનું ફલન કરીએ એટલે ગોપી બનશે, બરાબર. એ તો દેખાઈ આવે, કેમ કે તમે જુઓ કેપિટલ આર અને કેપિટલ વાય બંને એટલે ગોપી બનવાના જ છે. હવે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો, આની અંદર શું કહેવા માગે છે તમને? આ જે છે એની અંદર કે આ જે બંધારણ આવ્યું અને આવ્યું આવશે જનીન, બરાબર. તો બંને સ્મોલ આર આવ્યા, કેપિટલ વાય આવ્યો અને સ્મોલ વાય આવ્યો. હવે જ્યારે મેં તમને શું કીધું કે કેપિટલ આર ના હોય એટલે ચિંતાની ગોળ ના બને, તો અહીંયા કોણ આવ્યા? બંને સ્મોલ આર એટલે ખરબચરા બનશે ને, અને કેપિટલ વાય તો છે એટલે પીળા બનશે, માટે અહીંયા ખલી બનશે. ખરબચરા, ખરી ખલી નહીં પણ ખરબચરા અને પીળા એટલે ખપી બનશે. ખપી, ખરબચરા અને પીળા બનશે. એવી રીતે તમે અહીંયા જુઓ, આની અંદર આ અને આ આવશે, બરાબર. આયરું આવશે અને આયરું આવશે, તેની અંદર શું થતું હશે? કેપિટલ આર સ્મોલ આર, બંને સ્મોલ વાય, ગોળ અને લીલા એટલે ગોલી બની, ગોલી બનશે, બરાબર. એવી રીતે અહીંયા તમે જે છેલ્લામાં જુઓ તો બધું સ્મોલ છે, તો કેવા બન્યા? ખલી બન્યું. અને આની અંદર પણ એક તમે ધ્યાનથી જોઈ લેજો, આયરું આવશે બંધારણ, બરાબર. તો ત્યાં પણ ખપી બનતા હશે. અને ક્લિયર કરીએ. હવે આની જે એફ ટુ પેઢી કહીએ, તો આ બધી એફ ટુ પેઢી કહેવાય ને, તો એફ ટુ પેઢીની અંદર તમે ધ્યાનથી જોયું તો તમને છે ને નવ વખતે ગોપી બની, આ નવ બીજ ગોપી બન્યા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, પછી બીજો કે બન્યા? સાત, અને પછી આઠ, નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, બરાબર. તો નવ બીજ કયા બન્યા? ગોપીવાળા બન્યા. નવ બીજ ગોપી, યાદ રાખજો, બરાબર. ચલો હવે આપણે લઈએ બીજા ગોલી. ગોલી કેટલા બન્યા હતા? તો તમે ધ્યાનથી જો આકૃતિની અંદર ગોલી ક્યાં છે, તો ગોલીની અંદર અહીંયા મળશે આપણને આ ત્રણ ગોલી. અરે એક મિનિટ હો, પેન લેવાની થઈ ગઈ છે. તો આ ત્રણ ગોલી બન્યા, જોઈ લો, દેખાયા? એ ત્રણ ગોલી કહેવાય ને. અહીં નીચે તમને ધ્યાનથી જોશો ને તો અહીં તમને દેખાય છે, જુઓ.
આ એફ ટુ પેઢીનું જનીન બંધારણ આપેલું છે, એમાં તમને લખેલું છે કે નવ બીજ ગોળ અને પીળા, તો નવ બીજ ગણા ને મેં, એ આઠ થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત અને બે આઠ થઈ ગયા ને, આઠ સોરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ થયા. હવે ગોલી, ગોલી ક્યાં છે, તો આ ત્રણ ગોલી છે, જોઈ લો. પછી ખરબચડા અને પીળા કયા છે, તો એક આ ખરબચડાના પીડાની અંદર, બરાબર. પછી એક અહીંયા છે ખરબચડું પીળું, એક અહીંયા છે ખરબચડું પીળું, ત્રણ થયા ને. અને એક લીલું, તો આયડું એક લીલું. તમારો જવાબ શું આવ્યો, નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક, એટલે નવ ગોપી, ત્રણ ગોલી, ત્રણ ખપી અને એક ખલી, આ રીતે બનશે. તો આ હતો દ્વિસંકરણનો પ્રયોગ, તમારા પરીક્ષાની અંદર આ દોરવું પડશે, બરાબર. સહેલો પ્રયોગ છે, તો આવડી જાય હોય. ઓકે મિત્રો, તો આપણે નવા વિડીયોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું, તો આપણે અહીં સુધી રહેવા દઈએ. આવજો, બાય.